નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે યુવા શિક્ષકો વિશે, અથવા તો શિક્ષકની યુવાની વિશે. આ યુવાનીને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. એવું બને કે શિક્ષકની ઉંમર 65 કે 70 વર્ષની હોય, પણ એનું હૃદય, એની શીખવાની વૃત્તિ, જિજ્ઞાસા બધું જ 25 વર્ષના યુવાન જેવું હોય. આપણે ત્યાં જે શિક્ષકો ભણાવે છે એ ખરેખર યુવાન છે કે વૃદ્ધ એ ખબર કેમ પડે? તો મારી દૃષ્ટિએ એવા 5 ગુણો છે, એ જો શિક્ષકમાં હોય તો આપણે કહી શકીએ કે હા, આ શિક્ષક યુવાન છે. શિક્ષક જો યુવાન હોય તો એમાં પહેલો ગુણ એ હોય કે એ પ્રયોગશીલ હોય. જે શિક્ષક પ્રયોગ કરતા નથી એનામાં કશું પણ નવું ઉમેરાવાની શક્યતા નહિવત બની જાય છે. એ પણ સાચું કે પ્રયોગ ન કરીએ ત્યાં સુધી સત્ય સમજાય નહીં, એ પછી જીવનનું હોય, વિજ્ઞાનનું હોય કે પછી શિક્ષણનું હોય. તો બાળકોને આપણે જે જીવન શિક્ષણ આપવું છે એના અનેક પ્રકારના પ્રયોગો વર્ગખંડમાં થવા જોઈએ. તો પ્રયોગશીલ શિક્ષક યુવાન શિક્ષક છે. બીજું, જે શિક્ષક નવું નવું વાંચે છે, નવી ફિલ્મો જુએ છે, નવી ગેમ્સ રમે છે અને નવી નવી જગ્યાએ ફરવા જાય છે, આ બધું દર્શાવે છે કે એનામાં નાવીન્ય હજુ તરબતર છે. આ શિક્ષક નાવીન્યથી ભરપૂર છે. તો જે શિક્ષક નાવીન્યથી ભરપૂર હોય, પુસ્તકોના માધ્યમથી કે વેબ સિરીઝના માધ્યમથી કે પ્રવાસના માધ્યમથી, એ બાળકો સુધી જીવનના વિવિધ અભિગમો પહોંચાડી શકે છે. કારણ કે આ બધી એવી બાબતો છે જે શિક્ષકને જ્ઞાનથી રૂબરૂ કરાવે છે. એટલા માટે હરતો ફરતો શિક્ષક, વાંચતો શિક્ષક જ જીવતો અને યુવાન શિક્ષક છે. ત્રીજું, જે શિક્ષક સામાજિક હોય, એટલે કે એને લોકો ગમતા હોય, હળવું મળવું ગમતું હોય, બાળકો ગમતા હોય, એ શિક્ષક જે છે એ સમાજ પાસેથી શીખેલું ભાથું બાળકો સુધી પહોંચાડી શકે છે. આનો અર્થ એ બિલકુલ નથી કે જે શિક્ષકો ઇન્ટ્રોવર્ટ હોય એ શિક્ષકો યુવાન નથી. ના, એ શિક્ષકો પણ યુવાન છે, અને એની ઇન્ટ્રોવર્સી જે છે એ ખરેખર જુદા પ્રકારની સર્જનાત્મકતા તરફ એને લઈ જાય છે. એટલે એ શિક્ષક પણ યુવાન જ છે. પણ અહીંયા વાત થાય છે શિક્ષકના સામાજિક હોવાથી. જે શિક્ષક વાલી સાથે કનેક્ટ થઈ શકે, વ્યાપક સમાજ સાથે કનેક્ટ થઈ શકે, એ વિદ્યાર્થીને સમાજનું દર્શન વર્ગખંડમાં બેઠા બેઠા પણ આપી શકે છે. યુવાન શિક્ષકનું ચોથું લક્ષણ છે, બહુ જ મજાનું છે, એ છે કે જે શિક્ષક વિદ્યાર્થી સાથે નાચી શકે, ગાઈ શકે, રમી શકે, કૂદી શકે અને પોતાના તમામ પ્રકારના ડિગ્રી, અનુભવો, પદ પ્રતિષ્ઠાના આવરણો ઉતારીને એકદમ બાળક બની જાય, એ શિક્ષક યુવાન છે. કારણ કે યુવાનીને સંબંધ છે મૈત્રી સાથે. તો વિદ્યાર્થી સાથે જ્યાં સુધી મૈત્રીપૂર્ણ સંબંધ બંધાતો નથી ત્યાં સુધી અભ્યાસક્રમ ચાલતો હશે, પરીક્ષા લેવાતી હશે, માર્ક્સ મળી જતા હશે, પણ કેળવણી થતી નથી. કેળવણી તો ઉત્તમ મિત્રો પાસેથી જ મળે છે. તો શિક્ષકે શિક્ષકપણું ઓગાળીને મૈત્રીપણું ઉજળું કરવાનું છે, અને આમ વિદ્યાર્થીની વધુ નજીક જવાનું છે, અને એમ વિદ્યાર્થી પાસેથી યુવાની લેવાની છે અને વિદ્યાર્થીને યુવાની આપવાની છે. પાંચમું અને છેલ્લું લક્ષણ, જે શિક્ષક પાસે જીવનનો, સમાજનો, દેશ દુનિયાનો નકારાત્મક અભિગમ હોય એ શિક્ષક વૃદ્ધ છે. પછી ભલે એની ઉંમર 25-30 વર્ષની હોય. યુવાન આશાભર હોય છે. યુવાની એટલે આગળ જોવાની એક આશા. તો જે શિક્ષકો આગળ જોઈ શકે, ફ્યુચર જોઈ શકે અને બાળકોને દેખાડી શકે, આપણી આસપાસનું વિશ્વ ગમે તેટલું ખરાબ હોય, ગમે તેટલું નકારાત્મક હોય, પણ શિક્ષકે તો બાળકની આંખમાં માત્ર ને માત્ર આશાઓ આંજવાની છે. તો આવા આશાવાન શિક્ષકો ખરા અર્થમાં યુવાન છે. મને એમ લાગે છે કે આવા ગુણોને આપણે કોઈક રીતે શિક્ષક ભરતી પ્રક્રિયામાં જો દાખલ કરી શકીએ, અઘરું કામ છે, પણ કોઈક રીતે જો આવા ગુણોને આપણે દાખલ કરી શકીએ તો વ્યાપક સમાજ કાયમ યુવાન રહી શકે,
યુવાન હોય એટલે સાહસ કરી શકે, સર્જન કરી શકે. અને આપણા દેશને આવા સાહસિક અને સર્જનશીલ સમાજની ખૂબ જરૂર છે. ચાલો આપણે સૌ સાથે મળીને યુવા શિક્ષકોનું નિર્માણ કરીએ. મને આશા છે આજની આ વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.